મિત્રો, આજનો દિવસ એટલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ. આજના દિવસને આપણે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે મિત્રો, યોગ એટલે શું? યોગ કરવાના શું ફાયદા? મિત્રો, યોગ એટલે જોડાવું થાય છે. કોઈ પણ ક્રિયા સાથે જોડાવું, કોઈ પણ ક્રિયાને કુશળતાપૂર્વક કરવું, એને યોગ કહેવામાં આવે છે. તો આપણે કોની સાથે જોડાવું છે? આપણે આપણા શરીર સાથે, આપણા મન સાથે આપણે જોડાવું, એને યોગ કહેવામાં આવે છે. મિત્રો, આજે આપણી ભાંગદોડભરી જીવન, સવારથી સાંજ સુધી માણસ કામ 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 અને કામ કરતો હોય છે, એને ક્યારેય શાંતિ પ્રાપ્ત થતી નથી. અને એ શાંતિ પ્રાપ્ત કરવા માટે યોગ એક ઉત્તમ ક્રિયા છે. મિત્રો, આજે વિશ્વના તમામ લોકો યોગ તરફ વળ્યા છે. એનું કારણ એ છે કે મિત્રો, જીવનની અંદર સુખ અને સુવિધા વધી જવાથી, જીવનની અંદર ખૂબ ધન સંપત્તિ વધી જવાથી આપણને શાંતિ મળતી નથી. પણ જો આપણે જીવનની અંદર શાંતિ મેળવવી હોય, જીવનની અંદર સુખ મેળવવું હોય, તો એકમાત્ર છે અને તે છે યોગ. હવે મિત્રો, તમને એમ પ્રશ્ન થાય છે કે યોગ એટલે શું કરવાનું? યોગ એટલે, યોગની અંદર ત્રણ બાબતો આવે છે. એક તો ધ્યાન. ધ્યાન દ્વારા આપણે મનને એકાગ્ર કરી શકીએ છીએ. કોઈ પણ એક બિંદુ ઉપર મનને સ્થિર કરવું અને એને ધ્યાન કહેવામાં આવે છે. ત્યારબાદ આવે છે આસન. કેટલાક આસનો છે જીવનની અંદર, એના દ્વારા શરીર, આપણા હાથ અને પગને ખેંચવામાં આવે છે, લંબાવવામાં આવે છે, ઉપર નીચે કરવામાં આવે છે, અને કેટલોક સમય સુધી આ ક્રિયા કરવામાં આવે છે, એને આસન કહેવામાં આવે છે. ત્રીજી વસ્તુ છે પ્રાણાયામ. પ્રાણાયામ એટલે આપણી જે શરીરની શ્વાસોશ્વાસની જે ક્રિયા જે છે, એ ક્રિયાને આપણે રોકવી અને છોડવી, કેટલોક સમય સુધી છોડવું. આપણે જે હવા લઈએ છીએ, એ હવાને આપણે શરીરમાંથી લઈએ છીએ અને બહાર કાઢીએ છીએ, તો આ ક્રિયાને રોકવાની અને બહાર કાઢવાની ક્રિયાને આપણે પ્રાણાયામ કહેવામાં આવે છે. તો આ ક્રિયા કરવાથી આપણા શરીરની અંદર જે હોર્મોન્સ જે છે, એ હોર્મોન્સ બેલેન્સ થાય છે. આપણે અયોગ્ય વ્યવહારના કારણે આપણા શરીરને અનબેલેન્સ કરી દીધું છે. આપણે સમયસર ઊંઘી શકતા નથી, આપણે સમયસર ભોજન કરી શકતા નથી, અને આપણે સમયસર ઉઠી શકતા નથી. આપણે બધી ક્રિયાઓ અનબેલેન્સ કરી દીધી છે. આપણી ભાંગદોડભરી જીવન, આપણા કામના ટેન્શનના કારણે, અને પરિણામે આપણે આપણા શરીરની અંદર અનેક પ્રકારના રોગોના ભોગ બન્યા છે. આજે હાઈ પ્રેશર, લો પ્રેશર, આજે માનસિક ડિપ્રેશન, ચિંતા, તણાવ, અને એના કારણે આપણે અશાંત થઈ ગયા છે, અને એના કારણે આજે સમાજની અંદર આત્મહત્યાના કેસો પણ વધી ગયા છે. આપણે શાંતિ આપણને જોઈએ છે, પરંતુ શાંતિ આપણને મળતી નથી. તો એ શાંતિનો એક જ ઉપાય છે યોગ. યોગ દ્વારા આપણે મનની અને શરીરની શાંતિ પ્રાપ્ત કરી શકીએ છીએ. આવો મિત્રો, આજે આપણે યોગ કરીએ, અને આજે નહીં, દરરોજ સવારે કેટલોક સમય શરીર માટે ફાળવીએ. જાન હે તો જાન હે એમ કહેવામાં આવે છે. તો શરીર જો આપણું સુખી હશે, શરીરની અંદર શાંતિ હશે, તો જ આપણે જીવનની અંદર સફળ થઈ શકીશું. જો સફળ થવું હોય તો સૌથી પહેલા આ શરીરરૂપી સાધનને સુંદર રાખવું પડે છે. આ આપણે શરીર મળ્યું છે, એ શરીરને જો આપણે સંભાળ ના લઈશું તો ક્યારેય આપણને સફળતા મળવાની નથી. તો મિત્રો, આ યોગ દ્વારા આપણે આપણે જીવનની શાંતિ, જીવનની જે સુખ સુખ છે, એ પણ આપણે માણી શકીશું. તો મિત્રો, આપ સૌ બધા યોગ અવશ્ય કરો અને પોતાના જીવનને ધન્ય બનાવો, નિરોગી બનાવો, અને તો જ આપણને સફળતા જરૂર મળશે.
मित्रों ज्यां सुधी आपणे अंदरथी शांत ना होईशुं, अंदरथी सुखी ना होईशुं, त्यां सुधी आपणने आ सुख सुविधा कोई कामनी नथी। आपणा माटे सरस मजानुं मकान हशे, गाड़ी हशे, रहेवानी सुविधा हशे, जमवानी सुविधा हशे, पण मननी शांति जो ना होय तो आ कोई कामनुं नथी। तो मित्रों आ मननी शांति मेळवा माटे आपणे योग अवश्य करवो जोईए। तो आ साथे हूँ मारी वाणी ने विराम आपू छू। मित्रों आ तमने मारो वीडियो पसंद पड़ियो होय तो तमारा